Good morning, students. How are you? You are fine. Good. चलो, आपने गई काले सो सीख्या हता? तुमने याद छे बद्धाने? कहो मने? हाँ, this and these. आपने आ सीख्या हता? तो आजे आपने थोड़ो वधु सीखीसु. सीखू छे ने तमारे बद्धाए? तो गई काले आपने जे this and these ना sentence सीख्या हता, तेने आपने एक बार प्रैक्टिस करी लईए. तमे बद्धा तैयार छो ने? तो चलो आपणे જોઈએ. બાર મિત્રો જુઓ તો આ સાનું પિક્ચર છે એપલ નું, બરાબર ને? એપલ મારાથી નજીક છે, તો નજીક માટે આપણે સાનો ઉપયોગ કરીશું ધીસ ઇઝ, અને એપલ ની આપણે સ્પેલિંગ લખીશું. तो this is an apple. Sentence शुं बन्यू? This is an apple. जो आ शुं देखाय छे? एप्पल ज छे, पण जुओ तो एक छे के एक थी वधारे छे? हाँ, एक थी वधारे छे. तो एक करता वधारे होय अने आपणी नजीक होय त्यारे आपणे शानो उपयोग करीशुं? These are. ने एप्पल्स छे એટલે આપણે શું લખીશું? એપલ્સ. ધીઝ આર એપલ્સ, બરાબર છે? તમે બધા બોલજો, હને? ધીઝ આર એપલ્સ. તમે બધા મારી સાથે બોલો, ધીસ ઇઝ એન એપલ એન્ડ ધીઝ આર એપલ્સ. ચાલો બાળકો, જુઓ તો આ સાનું પિક્ચર છે? કહો મને. ડોગનું. વેરી ગુડ. તો ડોગ એક છે કે એક કરતા વધારે છે? એક છે ને? તો તમને બધાને યાદ છે ને કે એક જ વસ્તુ હોય ત્યારે આપણે ધીસ ઇઝ નો ઉપયોગ કરવાનો છે, બરાબર ને? અને જે ચિત્ર આપ્યું છે તેની આપણે સ્પેલિંગ લખવાની છે. તો ધીસ ઇઝ અ ડોગ. બોલો બધા મારી સાથે, ધીસ ઇઝ અ ડોગ. બાળકો જુઓ, આ પણ ડોગ જ છે, પણ એક કરતા વધારે છે. તો તમને ખબર છે એક કરતા વધારે હોય અને આપણાથી નજીક હોય ત્યારે આપણે સાનો ઉપયોગ કરવાનો? ધીઝ આર નો ઉપયોગ કરવાનો, બરાબર ને? અને ત્યાર પછી અહીં બે ડોગ આપ્યા છે એટલે કે એક કરતા વધારે છે, તો તેના માટે આપણે શું લખીશું? ડોગ્સ, બરાબર? તો બધા મારી સાથે બોલો, ધીઝ આર ડોગ્સ. બોલો બધા, ધીઝ આર ડોગ્સ. ઓકે, હવે તમે ધીસ એન્ડ ધીઝ ના સેન્ટેન્સ તો સમજી જ ગયા. હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું કે આપણે વોટ ઇઝ ધીસ એન્ડ વોટ આર ધીઝ એના સવાલના જવાબ આપણે કઈ રીતે લખવાના, તો આપણે જોઈએ. જુઓ, આ શું છે? પેન, બરાબર ને? આ શું છે? પેન. તો જુઓ, હું તમને પેન બતાવું છું અને પૂછું છું, વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? બોલો બધા. હા, શું છે? પેન છે ને? પેન. તો હવે આ પેન મારાથી નજીક છે અને એક જ છે, તો તેના માટે આપણે શાનો ઉપયોગ કરીશું? ધીસ ઇઝ. તો આપણે સવાલ જવાબ લખીએ. ધીસ એક વસ્તુ હતો ને, એક વસ્તુ માટે આપણે સાનો ઉપયોગ કરવાનો છે નજીક માટે, ધીસ ઇઝ, બરાબર? હવે પેન છે, તો અહીં જો પીએન પેન અને પીએન સીઆઈએલ પેન્સિલ, બરાબર? તો જો અહીં બે સ્પેલિંગ આપી છે, એમાંથી તમારે, મેં તમને બતાવી ને પેન, બરાબર ને? તો તમારે પેન ની સ્પેલિંગ શોધવાની છે, અને આ દરેક ઓબ્જેક્ટ મેં તમને બતાવ્યા હતા એની સ્પેલિંગ આપણે ગઈકાલે કરી હતી. તો તમે મને શોધી બતાવો, પેન ની સ્પેલિંગ ક્યાં છે? કહો તો. આ છે? આ નથી? આ છે? હા, તો આપણે લખીશું ધીસ ઇઝ અ પેન, બરાબર? તો વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ પેન. સમજાયું તમને બધાને? હવે જુઓ,
વોટ આર ધીઝ, કહો મને વોટ આર ધીઝ, ધીઝ આર પેન્સ, ધીઝ આર પેન્સ, બરાબર. તો જુઓ અહીં મેં લખ્યું છે વોટ આર ધીઝ અને હું તમને ચિત્ર બતાવું છું, જુઓ તો વોટ આર ધીઝ, ધીઝ આર પેન્સ, બરાબર. તો આપણે લખીએ અને આ પેન્સ મારાથી નજીક છે અને આપણે શીખી ગયા કે એક કરતા વધારે હોય કોઈ વસ્તુ તો આપણે શાનો ઉપયોગ કરીશું, ધીઝ આર નો ઉપયોગ કરીશું. તો જુઓ ધીઝ આર પેન્સ, તો કહો મને આમાંથી પેન્સ સ્પેલિંગ ક્યાં છે, આ છે કે પછી આ છે, કહો મને. આ ફર્સ્ટ નંબરની સ્પેલિંગ છે, હા આ જ છે પેન્સ, બરાબર. તો અહીં આપણે લખીશું ધીઝ આર પેન્સ, બરાબર. તો વોટ ઇઝ ધીઝ, તો ધીઝ ઇઝ અ પેન, એન્ડ વોટ આર ધીઝ, તો ધીઝ આર પેન્સ. સમજાયું? જુઓ હવે હું તમને બીજો ઓબ્જેક્ટ બતાવું છું અને સવાલ વાંચો તો વોટ ઇઝ ધીઝ, જુઓ વોટ ઇઝ ધીઝ, કહો તમને બધાને ખબર જ છે શું છે, પેન્સિલ, બરાબર ને. અને મારાથી નજીક છે અને એક જ છે, તેના માટે આપણે શાનો ઉપયોગ કરીશું, ધીઝ નો ઉપયોગ કરીશું, બરાબર છે ને. તો વોટ ઇઝ ધીઝ કહો મને, જુઓ બાજુમાં બે સ્પેલિંગ આપી છે, હવે શોધી બતાવો તો મને પેન્સિલ સ્પેલિંગ કઈ છે એમાંથી. હા આ રહી પેન્સિલની સ્પેલિંગ, બરાબર છે ને. તો આપણે જવાબ લખીએ, ધીસ ઇઝ અ પેન્સિલ, બરાબર. હવે નીચેનો સવાલ વાંચીએ આપણે, વોટ આર ધીઝ, વોટ આર ધીઝ, જુઓ વોટ આર ધીઝ, ધીઝ આર પેન્સિલ્સ, બોલો બધા, ધીઝ આર પેન્સિલ્સ. અને આ પેન્સિલ્સ મારાથી નજીક છે, મારા હાથમાં છે, બરાબર, અને એક કરતા વધારે છે, એટલે આપણે ધીઝ આર નો ઉપયોગ કરીશું. તો જુઓ હું લખું અહીં ધીઝ આર શું છે, પેન્સિલ્સ, બરાબર. તો આ બે માંથી મને પેન્સિલ્સ સ્પેલિંગ શોધી બતાવો તો કઈ છે, આર, બરાબર. તો આપણે લખીએ ધીઝ આર પેન્સિલ્સ, બરાબર. જુઓ વોટ ઇઝ ધીઝ, ધીઝ ઇઝ અ પેન્સિલ, એન્ડ વોટ આર ધીઝ, ધીઝ આર પેન્સિલ્સ. સમજાઈ ગયું તમને બધાને? જુઓ બાળકો, વોટ ઇઝ ધીઝ, ધીઝ ઇઝ અ ગ્લાસ, બરાબર છે. જુઓ અહીં વોટ ઇઝ ધીઝ ક્વેશ્ચન છે, હવે આપણે એનો એન્સર લખવાનો છે. જુઓ આ ગ્લાસ મારાથી નજીક છે અને એક જ છે, બરાબર ને, એના માટે આપણે ધીઝ ઇઝ નો ઉપયોગ કરીશું. તો વોટ ઇઝ ધીઝ, ધીઝ ઇઝ અ ગ્લાસ, બરાબર છે. તો જુઓ આ રે ગ્લાસની સ્પેલિંગ, તો હવે આપણે આન્સર લખીએ, ધીસ ઇઝ અ ગ્લાસ, બરાબર છે. હવે જુઓ તો વોટ આર ધીઝ, વોટ આર ધીઝ, ધીઝ આર ગ્લાસીસ, ધીઝ આર ગ્લાસીસ. તો જુઓ અહીં વોટ આર ધીઝ સવાલ તમને પૂછ્યો છે અને મેં તમને સાના ચિત્ર બતાવ્યા, ગ્લાસીસ ના. તો ગ્લાસીસ સ્પેલિંગ ક્યાં છે, આર, બરાબર. તો આપણે આન્સર લખીએ ધીઝ આર ગ્લાસીસ. સમજ પડી તમને? જુઓ બાળકો, વોટ ઇઝ ધીઝ, ધીઝ ઇઝ અ કપ,
જુઓ તો આ સવાલ મેં અહીં લખ્યો છે, વોટ ઇઝ ધીસ, કહો મને કપ છે ને, તો કપ ની સ્પેલિંગ ક્યાં છે, આર. તો આપણે લખીશું ધીસ ઇઝ અ કપ. બરાબર છે. હવે જુઓ તો, હવે જુઓ વોટ આર ધીઝ, જુઓ વોટ આર ધીઝ, ધીઝ આર કપ્સ. બરાબર છે. તો એ જ ક્વેશ્ચન મેં અહીં લખ્યો છે, વોટ આર ધીઝ, તો તમને ખબર છે કપ્સ, અને કપ્સ સ્પેલિંગ ક્યાં છે, આર. તો આપણે જવાબ લખીએ, these are cups. તો બાળકો હવે તમને this and these ના સેન્ટેન્સ બનાવતા પણ આવડ્યું હશે અને તેના ક્વેશ્ચન આન્સર લખતા પણ આવડી ગયું હશે. બરાબર. તો આજનો આપણો ટોપિક અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું. આવજો બાળકો.